ભૂતકાળમાં સુરીભદ્રજી હતા, એમની સાત બહેનો હતી, ગજબ નો ક્ષોભસમ. એક વાર સાંભળે બધું યાદ રહી, બીજી બેન ને બે વાર, ત્રીજી ને ત્રણ, સાતમી ને સાત વાર સાંભળે બધું યાદ રહી. તમને કેટલી વાર કહું તો યાદ રહી? મારા સાહેબ કોઈ ગાળ આપે છે તો 50 વર્ષ યાદ રહે છે, અને ગઈકાલે એક ગાથા ગોખી હોય તો એ 50 કલાક પણ યાદ નથી. રાઈટ રાઈટ. કુમારપાળ મહારાજા 70 વર્ષની ઉંમરે ભણવા બેઠા હતા, તમને 35 વર્ષે ચડતું નથી, તમે કહી દો આઈ હેવ નો ઇન્ટરેસ્ટ, મને ચડતું નથી એમ નહીં, મને રસ જ નથી. દુકાનમાં જેટલી વસ્તુ છે બધાના ભાવ મોઢે છે, બધાના ભાવ મળે છે. આ બહેનોને પૂછો, રસોડામાં 150 જાતની વસ્તુઓ હોય, કઈ વસ્તુ કઈ બરણીમાં છે એને ખબર? લાઈટ જાય ને તો પણ એનો હાથ ત્યાં જ જાય. હલ્દી જઈએ, હલ્દી જ આવે. સૂંઠ જઈએ, સૂંઠ આવે. પીપરામૂળ જઈએ, પીપરામૂળ આવે. અને તમને હું ઓરવા આવ્યો હોઉં અને એ પૂજા કરવા ગઈ હોય અને હું કહું ખાખરા છે તો ઢૂંઢો કટે. એક ઘરે એવા ગયો ભાઈ કે મારા સાહેબ વોરો વોરો વોરો, મેં કીધું ચાદુ બાકી કઈ નહીં, નાસ્તા તો લેના પડેગા, ખાકડા વગર તો નૌકાશી નહીં બેસતી. મેં કીધું લે ખાકડા લે, અમે એક ડબ્બો નીચે ઉતાર્યો, આટારો લોટ લોટ ડબ્બો, પછી ચણાની દાળ, ઉડદાની દાળ, ચૂડી દાળ. મેં કીધું સબ ડબ્બા ખાલી કરે તોય નહીં મરવા રાજા. પછી થોને કી કંઠા પડ્યો, કીધું મને ઠા નહીં તો થોને કી કંઠા પડ્યો. 10 મિનિટે ખાખરાનો ડબ્બો મળ્યો ખરો, પછી ભાઈ ઘી શોધવા માટે તૈયાર થયો. મેં કીધું મારી 10 મિનિટ ગઈ, આમને મારી નૌકાશી ઠંડી થઈ જવાય. એટલે મેં કીધું એક કામ કર, દેખો એલ્યુમિનિયમ રી બોટલ દેખાય કે માય ઘી ભાઈ, અને ખરેખર એમાંથી ઘી નીકળ્યું. મને કે પેલા કેનું થઈ જાય, આપણા મેં ક્યુ નહીં બોલ્યા 10 મિનિટ કમાણી. મેં કીધું ઘરમાં હું રહું છું, ખાખડા આવી ગયા છે. પછી મને શું કે ગુજરાતી હતો, રાજસ્થાની નતો. મને કે એક કામ કરો ને બાવસી, તમે ચોપડી લેજો. એક એક વસ્તુ તમને મોઢે રહી શકે છે, કારણ કે તમારો ઇન્ટરેસ્ટ છે. જ્યારે સમય જ્ઞાનની વાત આવે ત્યારે તમારો ઇન્ટરેસ્ટ ક્યાં જતો રહે? યાદ રાખજો, મૃત્યુ વખતે તમારી દુકાન, તમારું ઘર, તમારો ધંધો, તમારો પરિવાર, તમારા રૂપિયા તમને કામ નથી લાગવાના. એ વખતે આ સમય જ્ઞાન જ કામ લાગશે, સમાધિ આપશે. આવો એ માં સરસ્વતીની સાધનાની હવે આપણે શરૂઆત કરીએ છીએ.